મારું નામ પ્રકાશ છે. હું ગામમાં રહેતો હતો. ભગવાને મને બધું આપ્યું હતું, પણ કદાચ મોટું દિલ નહોતું જેથી હું મારા ગામડાના લોકોને મદદ કરી શકું. હું સોનપુર જેવા નાના ગામનો સરપંચ હતો. આજે હું તમને જે વાર્તા કહેવા જઈ રહ્યો છું આ સંપૂર્ણપણે સત્ય અને 20 વર્ષ જૂની છે. આજે તો હું ઘરડો થઈ ગયો છું અને મને મારા કૃત્યોનો ખૂબ પસ્તાવો થાય છે. કદાચ વ્યક્તિ દુનિયામાં જે કરે તે જ ભોગવે છે. સરપંચ પાસે લોકો પોતાના પ્રશ્નોનું નિરાકરણ લાવવા આવે છે, જે તેમના ગામના સરપંચ દ્વારા તેમના નિર્ણયથી જ સુધારી શકાય છે. પણ હું મારા ગામના લોકોને મારા દુશ્મન માનતો હતો અને તેમની સાથે ખરાબ વર્તન કરતો હતો. હું ગરીબોની હાલત ક્યારેય સમજી શક્યો નહીં અને ગરીબોને મારા પગ નીચે કચડતો રહ્યો. થોડા વર્ષ પહેલાં મારા ગામનો એક વૃદ્ધ હાથ જોડી મારી સામે ઊભો હતો. તે કહી રહ્યો હતો, સરપંચજી, તમે જ અમારું સર્વસ્વ છો. આ ગામના ગરીબ અને સાદા લોકો તમારા સિવાય ક્યાં જઈશું, અને તમારી પાસેથી જ આશા છે. ભગવાન ખાતર, મારી દીકરીની તબિયત બહુ ખરાબ છે. કૃપા કરીને મને મદદ કરો. હું તમારી પાસે ઉધાર લેવા માટે કહી રહ્યો નથી, હું તમને મારી મહેનતના પૈસા માટે કહું છું, જે કેટલા સમયથી તમારી પાસે છે. જો હું મારી દીકરીની દવા નહીં લઉં તો તે પોતાનું જીવ ગુમાવશે. હે ભગવાન, મારે એક દીકરી છે અને હું મારી દીકરીને આ રીતે મળતી જોઈ શકતો નથી. જો તે પણ આ દુનિયા છોડી જશે તો અમે બંને પતિ પત્ની બે ઓલાદ થઈ જશું. પરંતુ ત્યારે વૃદ્ધ ખેડૂત મને કહેતો હતો, તેનાથી મને કોઈ અસર થઈ રહી ન હતી. જ્યારે મેં તેની વાત ન સાંભળી ત્યારે તેણે તરત જ મારા પગ પકડી લીધા, જમીન પર બેસી ગયો અને જોશ જોશથી રડવા લાગ્યો, સરપંચજી, મને મારા પૈસા આપો, મારી દીકરી આ દુનિયામાંથી ચાલી જશે. હું મારી દીકરીને જતી જોઈ શકતો નથી. પણ હવે તો આ મારી સહન શક્તિ બહાર હતું. મેં મારા નોકરને કહ્યું કે જાઓ અને તેને દરવાજાની બહાર ફેંકી આવો. સરપંચની સામે બોલવાની શું સજા થાય છે તે પણ તેને ખબર પડવી જોઈએ. તો મારા બે નોકરોએ પેલા વૃદ્ધને બંને બાજુથી પકડીને મારી હવેલીમાં બનેલા એક રૂમમાં લઈ જવામાં આવ્યો અને ખૂબ માર મારવામાં આવ્યો. તે બૂમો પાડી રહ્યો હતો, પણ તેની બૂમોની તો મારા પર કે મારા નોકર પર અસર થતી ન હતી. તે પછી મારા નોકરે તેને ગેટ પરથી ઉપાડીને બહાર ફેંકી દીધો. વૃદ્ધ માણસ મને કોસતો રહ્યો, પરંતુ કોઈએ તેની વાત ન સાંભળી. મેં મારા ડ્રાઈવરને ઝડપથી કાર બહાર કાઢવા કહ્યું કે મારા પુત્રનો આવવાનો સમય થઈ ગયો છે, મારો વહાલો દીકરો મારા આગમનની રાહ જોતો હશે. પરંતુ ડ્રાઈવરે કહ્યું કે કારનું ટાયર પંચર થઈ ગયું છે. આ સાંભળી મેં ડ્રાઈવરના મોઢા પર જોરથી થપ્પડ માર્યું. તે જમીન પર પડી ગયો. મેં કહ્યું કે કામ ચોર, કોઈ કામ બરાબર થતું નથી, મફતના રોટલા તોડવાની આદત પડી ગઈ છે. જા અને જલ્દી બીજા વાહનની વ્યવસ્થા કર, મારે સમયસર એરપોર્ટ પહોંચવાનું છે. જો હું સમયસર નહીં પહોંચું તો હું તમારી બધાની ચામડી કાઢી લઈશ. નમક હરામ. ડ્રાઈવરે ઝડપથી બીજી કાર કાઢી અને મારા માટે કાર ખોલી. મેં ડ્રાઈવરને કહ્યું કે બહાર નીકળતી વખતે ખેતરો પાસેથી કાર ચલાવી, જેથી હું જોઈ શકું કે કેવી રીતે કામ ચાલી રહ્યું છે, આ ખેડૂતો કામ કરે છે કે નહીં. થોડા સમય પછી હું ખેતરોની નજીક ગયો. મેં આજુબાજુ ખેતરોમાં જોયું તો ગામના તમામ ખેડૂતો અને મજૂરો ખેતીમાં વ્યસ્ત હતા, જેમને જોઈને મારા ચહેરા પર સ્મિત આવી ગયું. કારણ કે ગામના લોકોની પોતાની અંગત જમીન હોવા છતાં લોકો મારા કામના મોહતાજ હતા. કારણ કે હું આખા ગામ પર રાજ કરતો હતો અને મારાથી ડરતું ન હોય એવું કોઈ ન હતું. ગામના લોકો પાસે જે જમીન હતી તેમની પાસેથી મેં જમીન છીનવી લીધી અને તેમને રસ્તા પર લાવ્યો. તેથી ગામના તમામ લોકોને મારી સેવા કરવાની ફરજ પડી હતી. કારણ કે જો તેઓએ આમ ન કર્યું હોત તો કદાચ હું તેમને છોડત નહીં. ગામડાના લોકો સાથે ખૂબ જ સારો હતો, પણ જ્યારથી હું ગામનો સરપંચ બન્યો ત્યારથી મેં પોતાને સંપૂર્ણ બદલી નાખ્યો. હું મારી કારમાં બેસી ગયો અને ડ્રાઈવર કાર શહેર તરફ લીધી, જ્યાં મારો એકમાત્ર પુત્ર સની વિદેશથી અભ્યાસ પૂર્ણ કરીને આજે ગામ પરત ફરી રહ્યો હતો. સની મારો એકમાત્ર દીકરો હતો. અમે બંને પતિ પત્ની તેને ખૂબ પ્રેમ કરતા. મેં મારા પુત્રને ખૂબ પ્રેમથી ઉછેર્યો. મારો પુત્ર હંમેશા મને જે કહેતો મેં તે કર્યું. હું ક્યારેય મારા પુત્રને મારી પાસેથી દૂર મોકલવા માંગતો ન હતો, પરંતુ સનીના કારણે મારે તેને વિદેશમાં ભણવા માટે લંડન મોકલવો પડ્યો. કારણ કે મારા પુત્રનું સ્વપ્ન હતું કે તે વિદેશમાં ભણવા માટે જવા માંગે છે અને સક્ષમ બન્યા બાદ તે ગામના ગરીબ ગ્રામજનોને મદદ કરશે. પણ મેં ગામના લોકોને જે નુકસાન પહોંચાડ્યું હતું તેનાથી સનીએ જાણ હતો.
આ જ કારણ હતું કે મારો પુત્ર વિદેશમાં અભ્યાસ પૂરો કરવા છતાં ખૂબ જ નરમ વર્તન ધરાવતો હતો અને તેના હૃદયમાં ગરીબો માટે ઘણી જગ્યા હતી. તે લોકોની સમસ્યાઓ જોઈ શકતો ન હતો. પોતાના દેશથી અલગ રહેવા છતાં તે તેની દેશની માટી ભૂલ્યો ન હતો. તે તેની અસલી માતા જેવો જ હતો. ગ્રામજનો વિશે વિચારતો રહેતો. મારી પહેલી પત્ની મરી ગઈ હતી, તેથી જ મેં ફરીથી લગ્ન કર્યા. મારી બીજી પત્નીએ મારા પુત્રને તેના બાળકની જેમ જ પ્રેમ કરતી. તે ગામ લોકોને ખૂબ ઇજ્જત આપતો અને તેમની દરેક ઈચ્છા પૂરી કરવા માંગતો. મને મારા પુત્રની આ વાત ગમતી ન હતી. હું એરપોર્ટ પહોંચ્યો તો સામેથી મારા દીકરાને આવતો જોયો. જ્યારે પણ હું મારા પુત્રને આ રીતે જોતો ત્યારે હું દુનિયાના તમામ કામ અને ટેન્શન ભૂલી જતો. અને અત્યારે મારા પુત્રને મળ્યા બાદ હું ખૂબ જ ખુશ હતો. મારા પુત્રએ મને ગળે લગાડી લીધો અને મારા ચરણ સ્પર્શ કર્યા હતા. મેં તેને આશીર્વાદ પણ આપ્યા કે તે હંમેશા હસતો રહે. મારા પુત્રને એરપોર્ટ પરથી લઈને હું ગામ આવ્યો. સની ગામમાં પરત ફર્યા બાદ હવેલીમાં રોનક જોવા મળી હતી. મારા પુત્રના આગમનની ખુશીમાં મેં આખી હવેલી સજાવી હતી, જેથી મારો પુત્ર આ બધું જોઈને ખૂબ ખુશ થાય અને તેના સ્વાગત માટે શ્રેષ્ઠ તૈયારીઓ કરવામાં આવી હતી. પણ મારા દીકરાએ ઘરે આવતાની સાથે જ સૌથી પહેલું કામ એ કર્યું કે મારો દીકરો ગરીબોમાં અનાજ અને પૈસા વહેંચી રહ્યો હતો. તે જોઈને મને જરાય સારું ન લાગ્યું. તેના બદલે મને મારા પુત્ર પર ગુસ્સો આવ્યો કે તે બધું કેમ કરી રહ્યો છે. મેં મારી જાત પર કાબુ રાખ્યો, કારણ કે મેં ક્યારેય મારા પુત્ર પર હાથ ઉપાડ્યો ન હતો કે તેની સાથે મોટા અવાજે વાત કરી ન હતી. હું મારા પુત્ર પાસે ગયો અને તેને કહેવા લાગ્યો, તું આવી રીતે ગરીબોને કેમ સ્પર્શ કરે છે, તે ખૂબ જ લોભી હોય છે. મારો પુત્ર કહેવા લાગ્યો, પપ્પાજી, હું તેમને આ આપીને તેમના પર કોઈ ઉપકાર કરવા નથી માંગતો. હું તેમને તેમના અધિકારો આપી રહ્યો છું. પણ મારા દીકરાને ખબર ન હતી કે તેના પિતાએ ગામના લોકો પર કેટલો અત્યાચાર કર્યો હતો. તેમને તેમની મહેનતના પૈસા પણ આપતો ન હતો અને તે ખેડૂતોને વળતર આપતો ન હતો. લોકોને મળ્યા પછી સની તેના ગામડાના મિત્રોને મળવા ઘરેથી નીકળી ગયો અને ખેતર તરફ જવા લાગ્યો. તેમના બાળપણના મિત્રોને તેમના માતા પિતા સાથે કામ કરતા જોઈને તેને ખૂબ જ દુઃખ થયું. ગામના તમામ લોકો સનીને ખૂબ જ પ્રેમ કરતા હતા, કારણ કે તે ગામના દરેક વ્યક્તિનું ખૂબ સન્માન કરતો. ગામના લોકો કહેતા કે સની મારો દીકરો છે એવું તેમને લાગતું નથી. મારા દીકરાએ ક્યારેય એવો ઘમંડ નથી કર્યો કે તે ગામના સરપંચનો દીકરો છે. સનીને ઘરેથી નીકળી ગયાને ઘણું મોડું થઈ ગયું હતું. મારાથી આ વાત સહન ન થઈ. ગામડાના લોકો સાથે મારો સંબંધ કેમ જાળવી રાખું, કારણ કે હું પોતે ગામડાના લોકોને મારાથી વધુ કંઈ માનતો ન હતો. હું ઈચ્છતો હતો કે મારો દીકરો મારા જેવો બને. મારી પત્ની મને સમજાવતી હતી કે ગ્રામજનોને આટલો ત્રાસ ન આપો, પણ હું એક એવો માણસ હતો જે કોઈનું સાંભળવાનો ન હતો. હું ઉલટાનો તેને ઠપકો આપતો. તે મારા ઠપકાથી ડરતી હતી. ઘણા સમય પછી સની હવેલીમાં પાછો આવ્યો ત્યારે તેને ખૂબ ગુસ્સો આવતો હતો. તેને આ રીતે ગુસ્સે જોઈને મારો ગુસ્સો ગાયબ થઈ ગયો. મેં તેને પૂછ્યું, શું થયું દીકરા, અને મેં તેને કેટલી વખત કહ્યું છે ગામબારાઓ સાથે બહુ વાત ન કર, તું થાકી ગયો છે, જાને તારા રૂમમાં આરામ કર. તું આરામ કરવાને બદલે ગ્રામજનોને મળવા ગયો. હું જે કહું છું તે તું સાંભળતો નથી અને સમજતો નથી. મારો પુત્ર કહેવા લાગ્યો, પિતાજી, ગામના તમામ લોકો ખૂબ જ સરસ છે, તે મને તેના પુત્રની જેમ પ્રેમ કરે છે. મેં તેને કહ્યું, ઠીક છે, સારું છે, જા, જલ્દી જા અને તારા હાથમાં ધોઈ લે. આજે ફક્ત તારી પસંદગીનો ખોરાક ઘરે બનાવવામાં આવ્યો છે. દરેક વ્યક્તિ સાથે મળીને ભોજન કરશે. હું ઘણા સમય પછી આજે મારા પુત્ર સાથે ડિનર કરીશ. મારા પુત્રએ હામાં માથું હલાવ્યું અને તેના રૂમમાં ગયો અને તે પછી અમે બેઠા અને રાત્રિ ભોજન કર્યું. આજે મારી ખુશીની કોઈ સીમા ન હતી. મારા ઘરનો દીપક મારા ઘરમાં આવી ગયો હતો. એક દિવસ વહેલી સવારે એક સ્ત્રી હવેલીમાં આવી અને મારી સાથે વાત કરવા લાગી કે માફ કરજો સરપંચજી, સવારમાં હું તમારા ઘરે આવી છું, પણ મારે શું કરવું જોઈએ? હું મારા સંજોગો સામે લાચાર છું. તમે જાણો છો કે મારી પુત્રીનો સંબંધ કર્યો છે. મારી દીકરીના લગ્ન કરવાનો સમય આવી ગયો છે. છોકરાના પરિવારજનોને પણ લગ્નની ઉતાવળ છે, પણ મારી પાસે કંઈ નથી. મારે મારી દીકરીના લગ્ન કરાવવા છે, પણ કેવી રીતે કરવું? મારા હાથ સાવ ખાલી છે. મારા પતિ પણ આ 6 મહિનામાં મારી પુત્રીના લગ્નમાં કંઈ જોડી શક્યા ન હતા. અમારા ઘરની હાલત બહુ ખરાબ છે.
અમે અત્યારે લગ્ન નહીં કરી શકીએ, તેથી મહેરબાની કરીને અમને મદદ કરો અને મેં ખેતરોમાં જે કામ કર્યું છે તેના પૈસા આપો. આ સાંભળી મને ગુસ્સો આવ્યો. મેં કહ્યું, શું તમને દિવસમાં બે સમયનું ભોજન આપવામાં આવે છે તે ઘણું નથી? અને તમે લોકો આ ગામમાં મુક્તપણે જીવો છો. શું મેં તમારી દીકરીઓના લગ્નનો કોન્ટ્રાક્ટ લીધો છે? અને તમે મારા ખેતરોમાં કરેલી મહેનતના બદલામાં હું તમને અનાજ આપું છું. જા, આજ પછી મારે હવેલીમાં પગ મૂકવાની કોશિશ પણ ના કરતી, નહીં તો મારાથી ખરાબ કોઈ નહીં હોય. મેં પાછળ ફરીને જોયું તો મારો દીકરો ત્યાં ઊભો હતો, આ બધું સાંભળી રહ્યો હતો. તે તેના પિતાના હાથે લાચાર હતો, કારણ કે મેં તેને ગ્રામજનો સાથે કોઈ સંપર્ક કરવાની હવે સખ્ત મનાઈ કરી દીધી હતી. મારો દીકરો પરેશાન હતો કે તે ગામના લોકોને કોઈ રીતે મદદ કરે, પણ તે ઈચ્છે તો પણ ગ્રામજનો માટે કંઈ કરી શકતો ન હતો. ગામમાં કેટલાક દિવસોથી અજીબ હાલત થઈ ગઈ હતી. ગામની દરેક વ્યક્તિ ચિંતિત હતી. કોઈની બહેન દીકરીની ઇજ્જત સેફ ન હતી. દરેક ખેડૂત આ વાત બીજાને જણાવતા અચકાતા હતા, કારણ કે ઘરમાં જે મુશ્કેલીના દિવસો પસાર કરી રહ્યા હતા, બધાને લાગ્યું કે તેમની દીકરીની ઇજ્જતની નીલામ થઈ ગઈ છે. આમ જ કોઈ કોઈને મોટી રકમ આપીને જતું નથી. મારા સુધી સમાચાર ઝડપથી પહોંચ્યા કે છેલ્લા બે દિવસથી એક માસ્ક પહેરેલો માણસ ગામમાં આવી રહ્યો છે અને લોકોના ઘરમાં ઘૂસી રહ્યો છે. તે માત્ર કુંવારી છોકરીઓની ઇજ્જત બગાડે છે અને ઘણી નોટો આપીને નીકળી જાય છે. ગામના દરેક વ્યક્તિએ તેને પકડવાની ઘણી કોશિશ કરી, પણ એ વ્યક્તિને કોઈ પકડી શક્યું નહીં. હવે આવું રોજ થવા લાગ્યું. ગામમાં ભયનું વાતાવરણ હતું. ગામના તમામ ખેડૂતો એકઠા થઈને મારી હવેલી પર પહોંચી ગયા હતા કે તે વ્યક્તિને કેવી રીતે પકડી શકાય જેથી તેમનો દીકરો સુરક્ષિત રહી શકે. હું પોતે પણ આ બાબતે ચિંતિત હતો. હું ચિંતિત એ વાતે ન હતો કે દીકરીઓની ઇજ્જત બગડે છે, પણ વાસ્તવમાં મને મારી ચિંતા હતી કે ગામડાના લોકોને આમ જ પૈસા મળતા રહેશે તો કોઈ મારો ગુલામ નહીં રહે, અને આ ગામમાં મારાથી વધુ અમીર કોણ છે? આ રીતે તો ગામડામાં રહેતા બધા માણસ ધનવાન બનશે, અને ગામના મોટાભાગના લોકો ખેડૂત હતા. ખેડૂતો પણ અમીર થઈ જશે અને પછી તે મારા ખેતરોમાં કામ પણ નહીં કરે. હું કોઈ પણ કિંમતે આ સહન કરી શકતો ન હતો. મારો પુત્ર સની આ હાદસાથી ઘણો પરેશાન હતો, કારણ કે તેના ઘણા મિત્રોના ઘરે પણ આવું બન્યું હતું. પણ એક રીતે તે ખૂબ જ ખુશ હતો, કારણ કે જ્યાં તેના પિતાએ ક્યારેય ગામના લોકોને એક રૂપિયો પણ આપ્યો નથી, બીજી બાજુ તે વ્યક્તિ લોકોને નોટોના બંડલ આપી જતો હતો. પરંતુ બીજી બાજુ તે પરેશાન પણ હતો, કારણ કે તેના બદલામાં છોકરીઓની ઇજ્જત છીનવી લેતો હતો, અને પછી તે છોકરીઓ કોઈને પોતાનું મોઢું ન બતાવી શકતી. એ વ્યક્તિને પકડવા મેં મારા ઘણા માણસોને તૈનાત કર્યા જેથી હું તેને આકરી સજા આપી શકું. એક અઠવાડિયું પસાર થઈ ગયું, પરંતુ કોઈ ફાયદો ન થયો. ખબર નહીં રાતના અંધારામાં તે વ્યક્તિ બધાની નજરથી કેવી રીતે બચી જતો. તેણે પહેલેથી જ ઘર પસંદ કર્યા હતા. તે રોજ બે ત્રણ ઘરોમાં જતો અને પોતાનું કામ કર્યા પછી તરત જ ત્યાંથી ગાયબ થઈ જતો. મારો કોઈ માણસ તેને પકડી શક્યો ન હતો. મને એ વાતની બહુ ચિંતા હતી કે શું તે એટલો શક્તિશાળી વ્યક્તિ છે કે તે કોઈના હાથે પકડાઈ રહ્યો નથી, કે આગલી રાત પછી જ્યારે મારા માણસો વહેલી સવારે હવેલીમાં આવ્યા અને તેઓએ મને કહ્યું કે તે હજી પકડાયો નથી, ત્યારે મેં તે બધાને ખૂબ ધોયા. મેં તેમને કહ્યું કે તમે બધા મળીને એક માણસને પકડી શકતા નથી. શું તે તમારા કરતાં વધુ શક્તિશાળી બની ગયું છે? તમારાથી કંઈ થશે નહીં. લાગે છે હવે મારે મારી જાતે જ કંઈક કરવું પડશે. હું પણ જાઉં છું. તે મારાથી કેવી રીતે બચે છે? આજ સુધી પ્રકાશના હાથમાંથી કોઈ બચી શક્યું નથી. તેથી તમે લોકો જાઓ અને તમારું કામ કરો. હું તે બધું જાતે જોઈશ. મારી દરેક ક્ષણ બેચેનીમાં વીતતી હતી. હું દિવસ રાત વિચારતો હતો કે મારા શાસનમાં આવેલા આ માણસને મેં કેવી રીતે પકડ્યું અને મારા ગામમાં આ બધું શું છે. ગામના લોકોએ એક વખત તે માણસને જોયો હતો અને તેને પકડવાનો ઘણો પ્રયાસ કર્યો હતો, પરંતુ તે વ્યક્તિ પકડાયો ન હતો. ગ્રામજનોના કહેવા અનુસાર જ્યારે લોકોએ તેને પકડ્યું ત્યારે તે વ્યક્તિએ કાળા કપડાં પહેર્યા હતા અને તેના ચહેરા પર માસ્ક હતો, પરંતુ તે સ્થળ પર જ ભાગી ગયો હતો. લોકોએ ક્યારેય તેનો ચહેરો બરાબર જોયો ન હતો, માત્ર થોડી ઝલક જોઈ અને તેની ગરદન પર એક કાળો મસ્સો હતો, પરંતુ તેનો ચહેરો ઓળખી શકાયો ન હતો કે તે વ્યક્તિ કોણ છે તે સમજી શકાયું નહીં. મેં મારા નોકરને આદેશ આપ્યો
કે ગામના તમામ લોકોને ભેગા કરો, જેમની ગરદન પણ મસ્સો છે. થોડા સમય પછી તે બધા પુરુષો ભેગા થયા, જેમની ગરદન પણ મસ્સો હતો. મેં તમામ લોકોને પૂછ્યું હતું કે સત્ય શું છે, મને કહો, તમારામાંથી કોણ છે જે રાત્રે લોકોના ઘરે જઈને છોકરીઓની ઇજ્જત બગાડે છે અને બદલામાં નોટો રાખી જતો રહે છે? તમારા માટે વધુ સારું રહેશે કે તમે લોકો સત્ય કહો, નહીંતર મારી પાસે શોધવા માટે ખૂબ જ સારી રીત છે. તમારા માટે વધુ સારું રહેશે કે તમે તમારી જાતે જ બધું સ્વીકારો. મને જલ્દી કહો, તમારા બધામાં તે વ્યક્તિ કોણ છે? મેં તે બધાને કહ્યું કે મને લાગે છે કે તમે લોકો આ રીતે માનશો નહીં. તમને સમજાવવા માટે મારે બીજી પદ્ધતિનો ઉપયોગ કરવો પડશે. તે બધા લોકો ડરથી ધ્રુજવા લાગ્યા, કારણ કે તેઓ મારા દ્વારા થયેલા અત્યાચારથી સારી રીતે વાકેફ હતા. તેઓ હાથ જોડીને મને કહેવા લાગ્યા, સરપંચજી, અમે કંઈ કર્યું નથી અને અમે આટલા પૈસા ક્યાંથી લાવીશું? અમારે પોતાના ઘરનું પોષણ કરવા પૈસા નથી તો અમે બંડલ શું મૂકીશું? એ લોકોએ જે કહ્યું મેં તે બિલકુલ માન્યું નહીં, તેથી મેં મારા એક નોકર પાસેથી લાકડી માંગી અને તે લોકોને એક પછી એક મારવા લાગ્યો. તેઓ મને હાથ જોડીને ચીસો પાડીને વિનંતી કરતા રહ્યા, પરંતુ લોકોની વિનંતીની મારા પર કોઈ અસર થઈ રહી ન હતી. સની તેના રૂમમાં બેસીને તેના લેપટોપ પર કોઈ કામ કરતો હતો. અચાનક લોકોનો અવાજ સાંભળીને તે બહાર આવ્યો અને મારો હાથ પકડીને કહેવા લાગ્યો, પપ્પા, તમે શું કરો છો? તેને કેમ મારો છો? મેં કહ્યું, સની, મારા મામલાથી દૂર રહે. આ બાબતે તારે બોલવાની જરૂર નથી. તારા રૂમમાં જા. તને ખબર નથી કે ગામમાં શું થઈ રહ્યું છે. આમાંથી એક છે જે આ બધું કરી રહ્યો છે. સનીએ કહેવાનું શરૂ કર્યું કે પપ્પા, તે કોઈ બહારનો વ્યક્તિ પણ હોઈ શકે છે જે આપણા ગામમાં આવે અને આ બધું કરે. તમે તેમને મારવાને બદલે એ તલાશ કરો કે આ કોણ છે. તેમને મારવાનો કોઈ ફાયદો નથી. મારા પુત્રએ તેમને કહ્યું કે કૃપા કરીને તમે બધા પોતપોતાના ઘરે જાઓ. મારા પિતા તરફથી હું તમારી પાસે માફી માગું છું. એ લોકોના ગયા પછી મેં મારા દીકરાને કહ્યું કે તારે એ લોકો પાસે માફી માંગવાની શું જરૂર હતી? મેં ક્યારેય કોઈની પાસે માફી માંગી નથી. આજે તે મને બધા સામે બેઇજ્જત કર્યો છે. સની જાતા સમયે તેના પિતા સામે જોઈ રહ્યો હતો અને વિચારી રહ્યો હતો કે ભગવાન ક્યારે મારા પિતાને ભલાઈના માર્ગ પર ચલાવશે કે પછી તે આ રીતે નિર્દોષ વ્યક્તિ પર અત્યાચાર કરતા રહેશે. હું એ વ્યક્તિને પકડવા માટે ઘણી બધી બાબતો વિશે વિચારતો રહ્યો. હું જાણવા માંગતો હતો કે ગામનો તે વ્યક્તિ કોણ છે જે એટલો અમીર છે કે તે આ લોકોમાં પોતાના પૈસા વહેંચી રહ્યો છે. ગામના તમામ લોકો ખેડૂત હતા. કેટલાક એવા હતા જેમની નાની દુકાન હતી, પણ એ લોકો પણ અમીર ન હતા, બલકે ગરીબ હતા. અહીંના બધા લોકો એવા લોકો હતા જેઓ મારા ટુકરા પર રહેતા હતા. મને આશ્ચર્ય થયું કે શું સની ખરેખર સાચો હતો? બહારનો વ્યક્તિ પણ હોઈ શકે, પણ બહારના વ્યક્તિને કેવી રીતે પકડવું? હું વિચારવા લાગ્યો કે બહારના વ્યક્તિને પકડવા માટે મારે ગામની બહાર ચોકીદારી રાખવાની રહેશે, જેથી ગામના પ્રવેશનાર કોઈ બહારનો વ્યક્તિ પકડાય છે. મેં મારા બધા નોકરોને બોલાવ્યા અને કહ્યું કે તમારે બધાને ગામની બહાર ચોકીદારી કરવી પડશે, જેથી કોઈ અજાણી વ્યક્તિ ગામમાં ન આવે. અને જો તમને એમ લાગે કે બહારથી કોઈ વ્યક્તિ આપણા ગામમાં આવી રહી છે, તો તરત જ તેને પકડીને મારી પાસે લાવી. અને આ કામમાં સહેજ પર ધ્યાન અહીંથી ત્યાં ન થવું જોઈએ. મારા બધા માણસો મારી નજર સામે માથું નમાવીને ઊભા હતા અને જી સરપંચજી કહીને ત્યાંથી જવા લાગ્યા. આજે રાત્રે મારા માણસો ગામની બહાર ચોકીદારી કરવા માટે ગયા હતા અને સૂર્યોદય પહેલાં પાછા ફર્યા હતા. મેં વિચાર્યું કે આજે મારા માણસો, હું જેને શોધી રહ્યો હતો, તેની સાથે પાછા ફરશે, પરંતુ તેઓ ખાલી હાથે પાછા ફર્યા. મારા માણસોએ કહ્યું, સરપંચજી, અમે આખી રાત બરાબર ચોકીદારી કરી છે, પણ તે માણસ આવ્યો નથી. હું ઊંડા વિચારમાં પડી ગયો. મેં તે લોકોને કહ્યું, તમે લોકો જઈ શકો છો, હવે હું તે વ્યક્તિને મારી રીતે શોધીશ. આ હેતુ માટે હવે મેં એક મોટું પગલું ભર્યું હતું. મને ખાતરી હતી કે હું ચોક્કસપણે તે વ્યક્તિને આ રીતે પકડીશ. એક દિવસ મેં મારા દીકરાને કહ્યું, સની દીકરા, આજે મારે કોઈ અગત્યના કામ માટે શહેરમાં જવાનું છે. મને ત્યાં 2-3 દિવસ લાગી શકે છે, તેથી જ હું ઈચ્છું છું તું મારા પલંગ પર સૂવે, જેથી ગામના લોકોને ખબર ન પડે કે હું ગામની બહાર ગયો છું. મારા અહીં અને ત્યાં ઘણા દુશ્મનો છે જે હંમેશા તકો શોધે છે, એટલા માટે હું નથી ઈચ્છતો કે કોઈને ખબર પડે.
તેથી તું મારા પલંગ પર સૂઈ જા. સની કહેવા લાગ્યો, પપ્પા ચિંતા કરશો નહીં, હું તમારા બદલે પલંગ પર સૂઈશ અને મમ્મીનું પણ ધ્યાન રાખીશ. એટલે મેં મારા દીકરાને કહ્યું, નાના દીકરા, હું તારી મમ્મીને મારી સાથે લઈ જાઉં છું. મેં મારા પુત્રથી વાત છુપાવી હતી કે હું તે વ્યક્તિને પકડવાનો છું અને હું એક યુક્તિ રમી રહ્યો છું અને આ માટે હું મારા પોતાના પુત્રનો ઉપયોગ કરી રહ્યો હતો. એમાં કોઈ શંકા નથી કે હું મારા પુત્રને ખૂબ પ્રેમ કરતો હતો, પણ આ બધું કરવાની મારી બહુ મોટી મજબૂરી હતી, કારણ કે જો હું આ ન કરું તો એ વ્યક્તિ મને ક્યારેય ન મળત, જે લોકોની દીકરીઓની ઇજ્જત બગાડતો હતો અને તેમને મોટી રકમ ચૂકવતો હતો. મારી પત્ની અને નોકર સિવાય કોઈ જાણતું ન હતું કે હું ક્યાંય જતો નથી, પણ હવેલીમાં હાજર હતો. બધાને ખબર હતી કે હું અગત્યના કામ માટે 2-3 દિવસ માટે શહેરમાં ગયો હતો. મેં પોતે અને મારી પત્નીને હવેલીના એક સ્ટોરરૂમમાં છુપાવી દીધા, જ્યાં અમારા જમવાની અને બીજી ચીજ વસ્તુઓની તમામ વ્યવસ્થા કરવામાં આવી હતી. અને જેમ જેમ સાંજ પડતી ગઈ તેમ તેમ આખરે મારી રાહની કલાકો પૂરી થઈ. હું સ્ટોરરૂમમાંથી બહાર આવ્યો અને પોતાના ઘરની બહાર નીકળવા પાછળના રસ્તે જઈ રહ્યો હતો. હવેલીમાંથી બહાર નીકળવું મારા માટે સહેલું કામ ન હતું, કારણ કે મેં હવેલીની ચારે તરફ ચોકીદાર રાખ્યા હતા. હું અને મારી પત્ની ધીમા પગલાં ભરીને હવેલીની બહાર આવ્યા અને સંતાઈ ગયા. બહાર સંપૂર્ણ મૌન હતું, બધા નોકરો પણ બહાર સૂતા હતા, પણ મેં જોયું કે સનીની રૂમની લાઇટ ચાલુ હતી, જેના પરથી ખ્યાલ આવી શકે કે તે કોઈ કામમાં વ્યસ્ત હશે, મતલબ કે મારો દીકરો હજી મારા રૂમમાં બેડ પર સૂવા ગયો ન હતો. મેં મારી પત્નીને કહ્યું કે હવેલીની અંદર જઈને ક્યાંક સંતાઈ જાય. ત્યારે અચાનક મને કોઈનો અવાજ સંભળાયો, એટલે અમે બંને બહાર એક ખૂણામાં ચૂપચાપ ઊભા રહી ગઈ. થોડા સમય પછી જ્યારે મને ખબર પડી કે ત્યાં કોઈ નથી, ત્યારે અમે બંને ત્યાંથી નીકળી ગયા અને હવેલીની અંદર પાછા આવ્યા અને અમારા રૂમ તરફ ચાલવા લાગ્યા. મારી પત્ની રૂમમાં આવી અને મારી સાથે વાત કરવા લાગી કે ખબર નથી શું વાંધો છે કે આપણે આપણા જ ઘરમાં ચોરોની જેમ રહેવું પડે છે. ત્યારે અચાનક મેં બહારથી કોઈને બોલતા સાંભળ્યા. અમે બંને બારીના પડદા પાછળ સંતાઈ ગયા. સની મારા રૂમમાં આવ્યો, તેના હાથમાં થોડી વસ્તુઓ હતી. બરાબર દેખાતું ન હતું, પરંતુ એવું લાગતું હતું કે તેની પાસે કપડાં છે. તેણે તે વસ્તુ બાજુના ટેબલ પર રાખી અને સૂવા માટે મારા પલંગ પર સૂઈ ગયો. મારી પત્નીએ પડદો થોડો દૂર કર્યો અને જોયું કે મારો પુત્ર શાંતિથી સૂઈ રહ્યો છે. મારી પત્ની કહેવા લાગી, છેવટે બાજુના ટેબલ પર આ કેવા પ્રકારની સામગ્રી રાખવામાં આવી છે? મેં ગુસ્સામાં મારી પત્નીને કહ્યું કે કોઈને અમારી હાજરીની જાણ ન થવી જોઈએ, નહીં તો મારા બધા પ્રયત્નો વ્યર્થ જશે. લગભગ અડધી રાત થઈ ગઈ હતી, પરંતુ તે વ્યક્તિ હજુ આવ્યો ન હતો. ગામમાં ક્યાંયથી અવાજ ન આવ્યો, મતલબ કે તે ગામમાં આવ્યો પણ ન હતો. આજે મેં આખા ગામને કહ્યું હતું કે અમારા ઘરની યુવાન નોકરાણી અમારા ઘરની સંભાળ લેશે અને જ્યાં સુધી અમે બંને પતિ પત્ની ઘરે નહીં આવી ત્યાં સુધી તે અમારા ઘરે રહેશે. એ વ્યક્તિને કેમ ખ્યાલ ન આવ્યો કે અમારી નોકરાણી ઘરમાં એકરી છે? મારી નોકરાણીની ઇજ્જત પર તેને હાથ નાખવા માટે આવું જોઈતું હતું, આથી હું તેને પકડી લેત. આ કારણોસર અમે બંને પતિ પત્ની અમારા પોતાના રૂમમાં છુપાઈ ગયા, કારણ કે અમારા આખા ઘરમાં કેમેરા લગાવેલા હતા, ફક્ત મારા અને મારા પુત્રના રૂમ સિવાય. મને ખાતરી હતી કે તે આજે રાત્રે મારી હવેલીમાં નોકરાણીની ઇજ્જત પર હાથ નાખવા ચોક્કસ આવશે. એવું પણ બની શકે છે તે ગામમાં બીજા કોઈ ઘરે આવ્યો હશે, પણ આવું કંઈ જાણી શકાયું નહીં. ગઈકાલે રાત્રે અમે બંને પડદા પાછળ છુપાઈ ગયા હતા. અચાનક મેં પડદો હટાવ્યો અને જે જોયું તે જોઈ મારા પગ નીચેથી જમીન નીકળી ગઈ, કારણ કે મેં જે જોયું તે પછી હું મારી આંખો પર વિશ્વાસ કરી શકતો ન હતો. મારો પુત્ર તેના કપડાં ઉતારી રહ્યો હતો અને કાળા કપડાં પહેર્યા હતા અને હાથમાં માસ્ક હતું. જ્યારે તેણે પોતાનો શર્ટ ઉતાર્યો ત્યારે મારા પુત્રના ગળા પર એક કાળો મસો હતો. તે જોઈને હું ચોંકી ગયો. હું કલ્પના પણ કરી શકતો ન હતો કે મારો દીકરો આ બધું કરશે. હું પડદા પાછળથી બહાર આવ્યો અને મારા પુત્ર પાસે પહોંચ્યો અને તેના ચહેરા પર જોરદાર થપ્પર મારી. મને જોઈને સનીની આંખો પહોળી થઈ ગઈ. તે માની ન શક્યો કે તેના પિતાએ તેને થપ્પર પણ મારી દીધી. મેં તેને પૂછ્યું, તે બધું કેમ કર્યું?
મને લાગ્યું કે કોઈ બહારનો વ્યક્તિ છે જે આ બધું કરી રહ્યો છે, પણ મને ખબર ન હતી કે મારા જ ઘરમાં રમત રમવામાં આવે છે. સની, જે લાંબા સમયથી મૌન હતો, મારી વાત સાંભળી કહ્યું, મને કહો પિતાજી, તો હું શું કરું? તમે ગામના લોકોને કેટલો ત્રાસ આપો છો, તમે લોકોને તેમની મહેનતની કમાણી પણ નથી આપી. જો કોઈ તમારી પાસે તેની મહેનતની કમાણી માંગે તો તમે તેને માર પણ માર્યો. તમે કોઈની બહેન કે દીકરીના લગ્ન માટે પૈસા આપવા પણ તૈયાર નથી. તમે આ ગામના સરપંચ છો, અરે લોકો તમને પ્રેમ કરે છે, સરપંચ પાસેથી ઘણી બધી અપેક્ષાઓ રાખે છે, પણ સરપંચ બન્યા પછી પણ તમે કોઈની તકલીફ સમજતા નથી. હું આ બધું જોઈ શક્યો નહીં, તેથી મેં વિચાર્યું કે હું આ લોકોને મદદ કરું. મેં કંઈ ખોટું કર્યું નથી, પણ સત્ય અને પ્રામાણિકતાથી મેં તેમને તેમના હક આપ્યા છે જે તમે તેમની પાસેથી છીનવી લીધા હતા. તમારા દરબારમાં કોઈને માફી મળતી નથી. હું પોતાને દુનિયાનો સૌથી બદનસીબ છોકરો માનતો હતો. મારો જન્મ એવા ઘરમાં થયો હતો જ્યાં મનુષ્ય માટે કોઈ માન નથી અને કોઈ કિંમત નથી. હું મારા પુત્રની વાત પર મૌન હતો અને ચૂપચાપ તેને સાંભળી રહ્યો હતો. કદાચ આજે મારા દીકરાની બધી વાતો સાંભળીને હું શરમ અનુભવી રહ્યો હતો. મારા દીકરાએ કહ્યું, પપ્પા, હું તમારા બધા પૈસા તમને જલ્દી પરત કરી દઈશ, પણ હું તમારી સાથે તમારા ઘરમાં હવે રહી શકતો નથી, કારણ કે હું એવી વ્યક્તિ સાથે રહી શકતો નથી જે લોકોને પોતાની સામે કોઈ સમજે નહીં. મેં તમારા ઘણા પૈસા લોકોમાં વહેંચી અને મેં કોઈની દીકરીની ઇજ્જત સાથે રમત રમી નથી. હું જે છોકરી પાસે જતો હતો હું તે છોકરીને બધું કહેતો કે હું તમારી ઇજ્જત બગાડવા નથી માંગતો, પરંતુ તમારે આખા ગામને કહેવું પડશે કે તે નકાબ પોશે તમારી ઇજ્જત કલંકિત કરી છે અને તેના બદલે પૈસા આપ્યા છે. મારા દીકરાની વાત સાંભળીને મારી આંખમાં આંસુ આવી ગયા. મેં કહ્યું, ના દીકરા, મને પૈસાની જરૂર નથી, પણ મને માફ કરજે, હું ખોવાઈ ગયો હતો. આ દુનિયાની દોલતે મને સારા ખરાબનો ભેદ ભૂલાવી દીધો હતો. હું તને વચન આપું છું, હું ગામના તમામ લોકોનું ભલું કરીશ અને ખેડૂતોને તેમનો હક આપીશ. મેં મારા ગામના તમામ લોકોની જમીન જે છીનવી લીધી હતી તે તેમને પાછી આપી દીધી હતી અને તેના કામનું વળતર પણ ચૂકવી દીધું હતું. ગામ લોકોએ પણ મને દિલથી માફ કરી દીધું, જ્યાં લોકો મારા ડરના કારણે મને માન આપતા હતા, હવે તેમના હૃદયમાં મારું માન વધી ગયું હતું. હું ભલાઈના માર્ગ પર નીકળી ગયો હતો. હવે ગામમાંથી કોઈ પણ માણસ મારી સલાહ વગર કોઈ કામ કરતો નથી. ગામની દરેક છોકરીના લગ્ન ગોઠવવાની જવાબદારી મેં જાતે લીધી છે. મારા આ વર્તનથી ગ્રામજનો ખૂબ જ ખુશ છે. તેઓ બધા મને અને સનીને ખૂબ આશીર્વાદ આપે છે. તેમના આશીર્વાદથી જ મારું જીવન સારું ચાલ્યું. પણ આજે 20 વર્ષ પછી હું બીમાર છું અને પથારી વશ છું. આ 20 વર્ષો દરમિયાન મેં મારા પુત્રના લગ્ન પણ કરાવ્યા. મારી બાકીનું જીવન ખૂબ જ સારી રીતે પસાર થયું. મારા ઘરે 2 કોતરો પણ છે જેમની સાથે હું ઘણો સમય વિતાવું છું. મારા પુત્રને ગામનો સરપંચ બનાવવામાં આવ્યો છે. તે મારા કરતાં મારા ગામની જવાબદારી સારી રીતે નિભાવી રહ્યો છે. ગામના લોકો મારા પુત્રના વખાણ કરતાં ક્યારેય થાકતા નથી. અમારા ગામમાં ખૂબ જ સુખ અને શાંતિ છે. મારી બીમારીને કારણે આ મારા માટે ખૂબ જ મુશ્કેલ સમય છે. મારા સમય દરમિયાન મારા પોતાના ગામના લોકોએ અને મારો પુત્ર મને સાથ આપી રહ્યા છે. મારા પુત્રની પત્ની પણ ખૂબ સારી છે. મને ખ્યાલ પણ નથી આવતો કે હું બીમાર છું. આજે પણ હું આ લોકો પાસે માફી માંગુ છું. મેં આ લોકો સાથે ઘણું ખોટું કર્યું હતું. હવે ખબર નહીં ક્યારે ભગવાન મને તેની પાસે બોલાવે, પણ હું ઈચ્છું છું કે મારા ગામના લોકો સાથે મેં જે કર્યું તે કોઈ પણ ન કરે. તો જો તમને મારી સ્ટોરી પસંદ આવી હોય તો લાઇક શેર સબસ્ક્રાઇબ જરૂરથી કરજો અને કમેન્ટમાં મને જરૂરથી કહેજો કે તમને મારી સ્ટોરી કેવી લાગી છે. થેન્ક યુ.